आशानामा आपनुं स्वागत छे। आजे अमे सौथी पहेला एक नौजवान डिझाइनर आफताब साथे वातो करशुं, जेमणे एमना पेरेन्ट्सना ख्यालने अने एमना व्यक्तित्वने नजरमां राखीने बॉम्बे सेंट्रलना एमना नानकडा फ्लेटने ફરીથી ડિઝાઇન કરવાનું મુશ્કેલ કામ હાથ લીધું છે। આ ઘર જ્યારે મેં પ્લાન કર્યું ત્યારે મારા મગજમાં ઘણી ઇમ્પોર્ટન્ટ ચીજો હતી જે મારે ધ્યાનમાં રાખવાની હતી। ટુ સ્ટાર્ટ વિથ, જરૂરતો ઘણી વધારે હતી। અમારા ફેમિલીમાં મારા પેરેન્ટ્સ, મારા ભાઈ, હું પોતે એમ ચાર જણા અહીંયા રહીએ છીએ। અમારા માટે તો જ્યારે મેં શરૂ કર્યું ત્યારે ફક્ત બે બેડરૂમ, એક બેડરૂમમાં ભાઈ અને હું અને બીજા બેડરૂમમાં મારા પેરેન્ટ્સ, બાથરૂમ પણ ફક્ત બે હતા અને બહુ જમેલો થઈ જતો હતો। વી વેર ઓલ ગ્રોઈંગ એન્ડ વી હેડ અવર ઓન ડેફિનેટ રિક્વાયરમેન્ટ્સ, તો પછી અમને અમારી સ્પેસની જરૂરત હતી। તો ઇટ સ્ટાર્ટેડ નીડિંગ એક બેડરૂમ વધુ બનાવવો હતો અને એક બાથરૂમ વધુ બનાવવાનો હતો અને આ બેઝિક જરૂર હતી અમારી। એના સિવાય પણ ઘણી ચીજો હતી, સમજો બાથરૂમ છે તો બાથરૂમમાં વોશિંગ મશીન છે, લોન્ડ્રી બિન કિચનમાં છે, તો થિંગ્સ ડીડ નોટ બિલોંગ વેર દે શુડ હેવ બીન। આ ઘર જે હતું ઇટ કેમ અપ ફ્રોમ જેમ જરૂરત પડતી ગઈ એમ ચીજો એડ થતી ગઈ। તો વોશિંગ મશીન ઇન્ટ્રોડ્યુસ થયું માર્કેટમાં, તો અમારા ઘરમાં ઇન્ટ્રોડ્યુસ થયું અને ઘરમાં ક્યાં ઇન્ટ્રોડ્યુસ થાય, હોલમાં નહીં થઈ શકતો હતું કે ના, બેડરૂમમાં તો એક બાથરૂમ પડ્યો હતો, એક તો એમાં ચાલ્યું ગયું। તો આવી ચીજો હતી જે ઇન્કન્વિનિયન્ટ થયા કરતી હતી, જેથી કોઈ બાથરૂમ યુઝ ન કરી શકે જે વોશિંગ મશીન યુઝ થઈ રહ્યું હોય કે વાઇસ વર્સા, તો થિંગ્સ હેડ ટુ બી પ્રોવાઇડેડ ફોર। ધેરફોર વી વર્કડ આઉટ કે ભાઈ ઠીક છે, આ કરવાનું છે। એક બીજો પ્રોબ્લેમ હતો કે અમારું ઘર રનડાઉન થઈ ચૂક્યું હતું, 15-20 વર્ષથી અમે અહીં રહેતા હતા। ઇટ વોઝ ટાઈમ કે અમે રિનોવેટ કરીએ એન્ડ ધેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ ઇટ બાય નોકિંગ ડાઉન ઓલ ધ વોલ્સ ટુ સ્ટાર્ટ વિથ। અને પછી અમે સૌથી પહેલે તો એક બેડરૂમ બનાવ્યો, એક બાથરૂમ બનાવ્યો। એક બેડરૂમ જો કે એક નાનકડો છે, પણ સ્પેસ છે, એક ડેફિનેશન કે ભાઈ એક આનો બેડરૂમ છે, એક મારો રૂમ છે, અને જે કોમન એક્ટિવિટીઝ છે લાઈક વોશિંગ, લોન્ડ્રી, વી નીડેડ અ સિંક ઇન અ પેસેજ, આ બધી ચીજો છે જે કોમન એરિયામાં છે। આ ઘર જે છે એ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ મારા પેરેન્ટ્સનું છે। જ્યારે મારું ઘર થશે ત્યારે એમાં મારું કેરેક્ટર વધુ કરીને નીકળી આવશે, પણ આ ઘરમાં એમનું રિફ્લેક્શન એક થવું જોઈએ। હું જો ચાહું તો થોડા લાઉડ કલર્સ યુઝ કરત, ફ્લોરિંગમાં પણ કંઈક વધુ ડ્રામેટિક યુઝ કરત, કદાચ આટલું અંડરસ્ટેટમેન્ટ ન હોત, પણ એ પણ એટલું જ જરૂરી હતું કે અંડરસ્ટેટમેન્ટ એટલું ન પણ ન થાય, એમનું કેરેક્ટર બદલાઈ જાય। હું પોતે ખૂબ બધી વાર જાઉં છું માર્કેટ જે છે, ચોર બજાર માર્કેટ છે, જોગેશ્વરી માર્કેટ છે, ઇવન અધરવાઇઝ જે મારા સપ્લાયર્સ છે અને કોન્ટેક્ટ છે, આ ફિલ્ડમાં હોવાને કારણે જે મારી જાણકારી છે એ બધાને હું સોર્સ કરતો ગયો। જ્યાં પણ જે પણ મને ઠીક લાગ્યું તો એ મેં ઉઠાવી લીધું। ફોર એક્ઝામ્પલ, આ જે ડાઇનિંગ ચેર છે, આ ગોવા પોર્ચુગીઝ સ્ટાઇલની ડાઇનિંગ ચેર છે, ગોવામાં જોવા મળે છે। આ જે ક્રોકરી કબાટ છે અહીં ડાઇનિંગ સાઇડ પર, જે મારા લિવિંગ રૂમ અને ડાઇનિંગને અલગ કરે છે, એ કદાચ આમ ફિટ નહીં કરવું જોઈએ, કદાચ એ વધુ કરીને કન્વેન્શનલ પીસની જેમ છે અગેન્સ્ટ અ વોલ, પણ મને પણ અહીંયા એક ખુલતી જગ્યા જોઈતી હતી। મારે અહીંનો રૂમ ખુલ્લો કરવો હતો પેસેજ તરફથી, જેમ કે કોઈ ચાલી નહીંથી આવે તો અહીં રૂમ ઓપન દેખાવો જોઈએ, તો પણ એટલું ખુલ્લું નહોતું રાખવું, તો મને વચ્ચે કશું આડું જોઈતું હતું, તો મેં વિચાર્યું કે અહીં ક્રોકરી કબાટને જ રાખી દઉં। તો હવે આ ક્રોકરી કબાટ આવે છે વુડન બેગ સાથે, તો મેં એને બંને તરફથી કાચ લગાડી દીધા, તો આ મેં અહીં લગાડી દીધું। આ એક ચેસ્ટ જે છે એ મારી પાસે આવી રીતે નહોતી આવી, મેં એનો આગળ દેખાતા ભાગમાં ડ્રોઅર્સ બનાવ્યા, ઉપરનું ઢાંકણ જે છે એ એમ જ રાખ્યું આટલું ઊંડું જેથી એમાં ગ્લાસ સમાઈ જાય, તો ઉપરવાળું ઢાંકણ જો ખોલીએ તો અંદર ગ્લાસીસ છે, ડ્રોઅરની અંદર મારી ક્રોકરી છે, અને તો પણ ઓછું પડી રહ્યું હતું કારણ કે ઊંચાઈ ચેસ્ટની થોડી ઓછી હતી। આઈ નીડેડ ધેટ ટુ સર્વ એઝ અ સાઇડબોર્ડ ટોપ એઝ વેલ એઝ અ સર્વિસ ટોપ, તો મેં વિચાર્યું કે આની નીચે લેટ્સ મેક ટુ ન્યૂ ડ્રોઅર્સ બોક્સીસ, તો એની હાઈટ પણ વધી જાય છે, સ્ટોરેજ રિક્વાયરમેન્ટ પણ થઈ જાય છે અને ઇટ સર્વ્સ એઝ અ સર્વિસ ટોપ। તો દેટ આઈ પ્લેડ અરાઉન્ડ વિથ ધીસ ટેબલ ઓવર ધેર એન્ડ ધીસ ટેબલ ઓવર હિયર આર બેઝિકલી ધી ઓનલી અધર પીસીસ અધર ધેન ધ ચેર્સ, જેવા હતા તેવા જ મેં અહીંયા ગોઠવીને રાખી દીધા છે। એ પછી મેં બ્રેકેટ્સ લીધા, પેનલ્સ, યુનિટ્સ લીધા, જેને મેં સુધારા કરીને બદલીને મારી પોતાની રીતે જોડીને એને લગાવી દીધા। આ જે ડાઇનિંગ બેગ બનાવ્યું છે અહીંયા પર, મેં એના માટે પૂરી લોખંડની ગ્રીલ યુઝ કરી, સાઇડ ઉપર સ્ટેરકેસના જે બેલેન્સર્સ છે હોય છે એને અડધું કાપ્યું મેં, સાઇડ ઉપર અડધું, બીજી સાઇડ પર અડધું લગાવ્યું, તો પણ ખાલી લાગ્યું, તો ઉપર એક કેપિંગ આપી દીધી,
અને પેલો ગેટ થોડો લાંબો લાગતો તો એને કાપીને એમાંથી જે લોખંડ બેચ્યું ને મેં અહીં વાપરી નાખ્યું. એન્ટ્રન્સ પર મેં કબાટ જેવું બનાવ્યું છે જેમાં જૂતા રાખીએ છીએ. તો એક જગ્યા થઈ ગઈ કે જ્યાં અમે બેસી શકીએ, અને એક એવી જગ્યાની પણ જરૂર હતી કે જ્યાં કોઈ બહારથી કોઈ આવ્યું હોય જેને ખાસ અંદર આવવાની જરૂર ન હોય, અથવા અંદર આવીને એની પહેલા એની મહેમાન ગતિ બેસાડીને થાય. આયનિંગ બોર્ડ જે છે એ અમારા ઘરમાં એક સમસ્યા હતી કે ભાઈ રાખીએ ક્યાં એને. એક આ પેસેજ છે જેને બનાવવાનો જરૂરી હતો, જે બે બેડરૂમ એન્ટ્રન્સથી અલગ થઈ શકે, અને એ પેસેજ મેં વેસ્ટ પણ નથી કર્યો. જ્યાં મેં વોશિંગ મશીન, સિંક, લોન્ડ્રી બિન વગેરે રાખેલા હોત તો એક જગ્યા હતી જ્યાં આયનિંગ બોર્ડ રાખી શકાતું હતું, પણ આયનિંગ બોર્ડ આવે તો અગલી દેખાત. તો વન ઓફ ધીસ ટ્રીપ્સ ટુ વેરિયસ માર્કેટ મેં એક ક્લોક કેસ જોયું, તો પછી વિચાર્યું કે વાય નોટ યુઝ ધીસ ડિફરન્ટલી. તો આવી રીતે આફતાબે પોતાની સમસ્યા ઉકેલવા એક અનોખો અને અસાધારણ ઉપાય શોધી કાઢ્યો. આજકાલ જો શહેરોમાં રહેવું હોય તો ઇનોવેટિવ બનવું જ પડે. મુંબઈમાં રહીને વી આર ગેટિંગ યુઝ ટુ કે નાની જગ્યાનો મેક્સિમમ યુટિલાઇઝ કરીએ, તો આ જે કન્સેપ્ટ મેં કન્ટિન્યુ કર્યો છે મારા બાથરૂમમાં, સ્મોલ બટ ઇટ સર્વ્સ ધ પર્પઝ. શાવર મેં એક સાઈડ પર રાખ્યો હતો જેથી જે વેટ એરિયા છે તો વેટ એરિયા જ રહે, અને ડ્રાય એરિયા સચ એઝ ડબલ્યુસી એન્ડ સિંક તો એ અલગ પડી જાય. ઇટ્સ નોટ વેન્ટિલેટેડ જે મારું બાથરૂમ છે, તો એના માટે મને ખાસું ડક્ટિંગ કરવું પડ્યું. જે લિવિંગ રૂમ છે ત્યાંથી એની આખી ડક્ટ નીકળે છે. જો આ પૂરી પેનલ છે, એની પાછળ એક્ઝોસ્ટ ફેન છે. બહુ પર્સનલ ઇન્વોલ્વમેન્ટ દેખાય છે મારી બાથરૂમ અને મારા રૂમમાં, જે કદાચ બાકીના રૂમ્સમાં નથી દેખાતી. ફોર એક્ઝામ્પલ લિવિંગ રૂમ, વિચ ઇઝ એ કોમન એરિયા, બટ ધેન આ મારું વ્યક્તિત્વ છે. આઈ ડીડ નોટ વોન્ટ અ કન્વેન્શનલ બેડ. મને પલંગ એવો નહોતો જોઈતો કે ભાઈ બેડ હોય, ચારપાઈ હોય, એના પર ગાદલો હોય, પીલો હોય, એન્ડ ઓફ ધ સ્ટોરી. નો, હેડબોર્ડ હોય. સો આઈ સ્ટાર્ટેડ કે આઈ ડીડ નોટ વોન્ટ હેડબોર્ડ. નહીં જોઈએ, કેમ? વાય ડઝ ઇટ હેવ ટુ બી સ્ટેન્ડર્ડ? સો આઈ ડીડ અવે વિથ હેડબોર્ડ. એની જગ્યાએ મેં મોટા કુશન્સ રાખ્યા જેથી દિવાલ પણ ખરાબ ન થાય. ઇટ ઇઝ કમ્ફર્ટેબલ ટુ સીટ અગેન, અને ઇટ સર્વ્સ ધ પર્પઝ. પછી મને થયું કે પલંગ શા માટે, વાય નોટ હેંગ ઓર વાય નોટ સસ્પેન્ડ અ સ્લેબ ઓફ સ્ટોન? તો મેં ત્યાં પથ્થર રાખી દીધો, અને પથ્થરની ધાર પર મેં એક લાકડાની કેપિંગ કરી દીધી, અને એના પર એક ડાયરેક્ટ મેટ્રેસ રાખી દીધી. હવે જ્યારે હું આ ફ્લેટ પ્લાન કરી રહ્યો હતો તો એક બહુ જ ઓકવર્ડ કોર્નર બની રહ્યો હતો મારા રૂમમાં. બટ ધેન ઇટ ટર્ન આઉટ ટુ બી ક્વાઇટ વેલ, કારણ કે મેં ત્યાં મારી એક ડેસ્ક રાખી, અને એ ડેસ્ક એટલી સરસ જગ્યા પર છે કે હું ત્યાં હોઉં છતાં હું જાણે ન હોઉં ત્યાં. જો કે એ રૂમમાં બેઠેલું હોય અને ટીવી જોઈ રહ્યું હોય તો એ રૂમમાં ભલે બેસીને ટીવી જોવે, હું તો મારું કામ કરી રહ્યો છું મારા ડેસ્ક પર. આઈ એમ કમ્ફર્ટેબલ વેર આઈ એમ, આઈ એમ નોટ ઇન એનીબડી એલ્સિસ વે, અને મારો દિવસ અહીંયાથી શરૂ થાય છે. અને પ્રોબેબલી ઇટ ટર્ન આઉટ ટુ બી મોસ્ટ ફેવરેબલ આખા રૂમમાં, એ કદાચ મારા સૌથી વધારે ગમતો કોર્નર છે. વેલકમ બેક. આપણો ઘરગથ્થુ જાળપાનનો સિલસિલો ચાલુ રાખતા આજે આપણે એ શીખશું કે ઘરમાં પહેલો છોડ પોટમાં કેવી રીતે લગાડી શકાય અને એની દેખભાળ કેવી રીતે કરી શકાય. પહેલી ચીજ અમે તમને દેખાડીશું કે નાના છોડને એક કુંડામાં કઈ રીતે લગાવી શકાય. એક પહેલાં એક કુંડું લેવાનું હોય, હું તમને પહેલાં એક એક ચીજ અલગ અલગ દેખાડી દઉં. એમાં નીચે કાણા જેવું હોય છે, આ ડ્રેનેજ હોલ, જે વધારાનું પાણી કાઢી નાખવા માટે હોય છે. એમાં આપણે નીચે પહેલાં કાંકરા ભરીશું જેથી વધારાનું પાણી નીકળી શકે. એના પર ખાતર માટી નાખીને આપણે આ છોડ લગાડીશું. પહેલાં એક કુંડું લેવાનું જે બિલકુલ ખાલી હોય છે, આ માટીનું બનેલું છે. એમાં નીચે 1-2 ઇંચ નાના નાના કાંકરા અથવા પથ્થર નાખીએ છીએ. આવી બોટમ લેયરમાં નાખવાનું હોય છે. આ ખાતર માટી છે જે પહેલેથી જ તૈયાર કરીને રાખી છે અહીં. બે ચાર મુઠ્ઠી ભરીને એનાથી પહેલા બોટમ લેયર દેવાનું રહે છે. એક છોડ લો, જો એ પ્લાસ્ટિકની થેલીમાં હોય તો એક બ્લેડથી એને પહેલા ફાડવું. લાવ, ધ્યાન રાખો કે એનો ગઠ્ઠો પૂરેપૂરો રહે, એના મૂળ ઢીલા ન પડે, અને એને
જે ખાતર માટી પહેલાથી બિછાવેલી હોય એના પર રાખી દેવાનું હોય છે। આસપાસની જગ્યા જે રહે તે ફરી ખાતર માટીથી ભરી દેવાની હોય। છોડને બરાબર વચમાં રાખો અને સીધો રાખો। આસપાસ જેમ તમે ખાતર માટી ભરતા હો ત્યારે હલકા હાથેથી દબાવીને એને કોમ્પેક્ટ કરતા જાઓ। ઉપર સુધી ભરો પણ આખું ન ભરો, એક અડધો એક ઇંચ જગ્યા છોડો। હજી નાખો। જે કંઈ એમાં કાંકરો કે પથ્થર કે કાગળ તમને નજરમાં આવે જેની આવશ્યકતા ન હોય એ કાઢી નાખો। પૂરું ભરી લીધા પછી એને માટીને હળવેથી આંગળીઓથી દબાવી દો, એટલે માટીની ઉપર કે આસપાસ કોઈ હવા રહી ગઈ હોય તો એ નીકળી જાય। ત્યાર પછી એને તમે પાણી આપજો। આ વોટરિંગ કેન છે જેનાથી હળવેથી પાણી દઈ શકાય છે। આસ્તે આસ્તે ચારે તરફ દો જેથી બહાર ન પડે। એટલું પાણી આપો કે પૂરું કુંડું અંદરથી ભીનું થઈ જાય, અને જો થોડું પાણી નીચે આવી જાય તો ખબર પડશે કે બધી જ માટી અંદરની ભીની થઈ ગઈ। હવે અમે તમને જણાવીશું કે ડે ટુ ડે મેન્ટેનન્સ કઈ રીતે કરાય છે। જે પણ સ્થિતિમાં છોડ રાખો તે હિસાબથી એને પાણી દેવાય। જો ખૂબ તડકો હોય તો દિવસમાં એકાદ વાર આપો, અને જો એ હાઉસ પ્લાન્ટ હોય સેમી શેડમાં કે શેડમાં હોય તો એને એક દિવસ છોડીને એકવાર પાણી આપો। 7-10 દિવસમાં એકવાર માટીને ઢીલી કરવાની હોય। આવી બરછી કે વીડર વાપરીએ છીએ, અને ઉપરની 1-2 ઇંચ માટી જે હોય છે એને ઢીલી કરી દઈએ છીએ। આનાથી ઉપરની માટીમાં હવા માટે છિદ્રો પેદા કરી શકાય, કારણ કે જેમ આપણે શ્વાસ લઈએ છીએ તેમ મૂળને પણ શ્વાસ લેવાની જરૂર પડે છે। જો તમને લાગે કે માટી ખૂબ કડક થઈ ગઈ છે અને તેને ખોદવામાં તકલીફ પડી રહી છે, ઝાડ પોતે જ જણાવે છે કે એને ખાતરની આવશ્યકતા છે, ત્યારે આમ ખાતર લેવામાં આવે છે અને 2-3 મુઠ્ઠી ઉપર છોડમાં નાખવામાં આવે છે। પછી ફરી ખોદીને આ ખાતર માટીમાં ભેળવી દેવાય છે। જો કોઈ ઝાડના પાન પીળા પડી ગયા હોય અને ડાળીઓ સુકાઈ ગઈ હોય તો અમે આવી કાતર વાપરીએ છીએ જેને સિકેચર કહેવાય, અને ડાળીઓ જે સુકાઈ ગઈ હોય અથવા પાન પીળા પડી ગયા હોય તેને અમે કાપી લઈએ છીએ। એ તો ઝાડ પર નિર્ભર કરે છે કે એને કયું ખાતર દઈ શકાય। એને અમે પાણીમાં ભેળવીને 15 દિવસે એકવાર માટીમાં પીવડાવીએ છીએ। માર્કેટમાં ઘણા પ્રકારના ઔષધો મળે છે જેને અમે ઇન્સેક્ટિસાઇડ અને ફંજીસાઇડ કહીએ છીએ, જેને આપણે 15 દિવસે એકવાર ઓછામાં ઓછું ઝાડ પર છાંટીએ। તો આ હતા કેટલાક સરળ ઉપાય આપણું પોતાનું હોમ ગાર્ડન શરૂ કરવાના। આવતા સપ્તાહમાં અમે તમને ડ્વાર્ફ પ્લાન્ટ્સ એટલે કે બોન્સાઈની મનમોહક દુનિયામાં લઈ જઈશું। વેલકમ બેક। તો આવો તમને ગોવાના એક આલીશાન એપાર્ટમેન્ટમાં લઈ જઈએ। અમેરિકાના એક શહેર સેન ફ્રાન્સિસ્કોમાં ઘણા વર્ષ રહ્યા પછી એમણે ગોવામાં શિફ્ટ થવાનો ફેસલો કર્યો છે, અને એમની સાથે છે અમેરિકાથી હિન્દુસ્તાન આવ્યા એમના કિંમતી આર્ટિફેક્ટ્સ, એમના ઇક્વિપમેન્ટ્સ અને એમનું બહેતરીન ફર્નિચર। નવાબ મહમ્મદ અલી ખાન એટલે કે મુરાદ અને જીવાનો ગોવાનું અપાર્ટમેન્ટ
એવું છે કે ભલા માણસની નિયત પણ એને જોઈને બગડી જાય અને જો કોઈ ચોર હોય તો ઇટ્સ અ બર્ગલર્સ ડ્રીમ કમ ટ્રુ. આ જગ્યા મેં જોઈ, મને ખૂબ જ ગમી આ જગ્યા, કારણ કે મને અહીં ઘણું બધું કરવું હતું કામ. મને રસોઈ કરવાનો ખૂબ શોખ છે એટલે મેં રસોડામાં ઘણું કંઈ કર્યું છે. મને ખૂબ મોટી જગ્યા જોઈતી હતી અને એટલે મેં ઘણા એક્સ્ટ્રા વર્કિંગ સ્પેસ અને કાઉન્ટર સ્પેસ બનાવડાવ્યા. અમારી પાસે બહાર થોડી એક્સ્ટ્રા જગ્યા પણ હતી, એનું શું કરવું વિચારતા હતા એટલે મેં ડિસાઈડ કર્યું કે અમે ત્યાં એક મીટિંગ પ્લેસ બનાવીએ અને એક સ્મોલ બાર, એ બધા જ રેક્સ બનાવડાયા અમે અહીં. અમને આશ્ચર્ય થયું કે અહીંના પેસેજીસ કોઈ આર્ટ ગેલેરી જેવા લાગે છે, જસ્ટ બીકોઝ અમારી પાસે દિવાલ પર ઘણી જગ્યા હતી જે સામાન્ય ઘરોમાં નથી હોતી, એટલે વી નીડેડ ટુ પુટ સમથિંગ ઓવર ધેર. એન્ડ ધ પેઇન્ટિંગ્સ વર ટુ ફ્યુ, સો આઈ સેડ વી વિલ ફિલ અપ ધ વોલ વિથ માઇન. જીવાની કળા કેવળ પેઇન્ટિંગ સુધી જ સીમિત નથી. મેં કેટલાક ખાલી ફૂલદાનીઓ જે અમે લાવ્યા છીએ સાન ફ્રાન્સિસ્કોથી તે રંગીન રેતીથી ભરી દીધા, ફર્નિચરને મેચ થાય એ રીતે, જે ફેમિલી રૂમના ફર્નિચરના શેડ સાથે મેચ થાય. હજુ ઘણા બધા સરપ્રાઇઝિસ પડ્યા છે. એ પ્લેટ મારો એક મારો એક મિત્ર છે સુબોધ, હી હેઝ અ ક્વિલ્ટ વેર હી કેન બેક ધ પ્લેટ્સ, તો મેં એના બર્થડે માટે કરી છે બીકોઝ હી લાઇક્સ હિઝ વોલ્સ ફુલ એન્ડ બ્રાઇટ એન્ડ હી વોન્ટ સમથિંગ ડિફરન્ટ, હી ડોન્ટ વોન્ટ ટુ કોલ ઇટ અ ગેલેરી. અમે હજી પોતાની જાતને પૂરી સંભાળી પણ નહોતા શક્યા કે મુરાદે એક વધુ સરપ્રાઇઝ અમારી સામે રજૂ કરી દીધું. એ બધું જે તમે જુઓ છો આ મેઇન પાર્ટ્સમાં અમારા ઘરના, એ તો મારી પાસે પહેલેથી જ હતું, એ મારી સાથે જ આવ્યું, એ પણ મારા ઘરમાં હું જ્યારે આવ્યો એ પહેલાં જ આવી ગયું હતું ફ્રોમ માય હોમ એટ સાન ફ્રાન્સિસ્કો, એન્ડ સો ઓલ ધેટ વોઝ મૂવડ ઇન હિયર. આટલું બધું બતાવ્યા પછી પણ અમે બિલકુલ એને માટે તૈયાર ન હતા. એમ લાગ્યું કે જાણે અલી બાબાએ કહ્યું હોય કે ખુલ જા સિમસિમ, આના પછી શું થયું તે તો બધા જ જાણે છે. દુનિયાભરની લીધેલી બહેતરીન ચીજો શામેલ છે. કટલરી, નાજુક કટ ગ્લાસ, મારી આંખો તો ખુલ્લી ની ખુલ્લી જ રહી ગઈ અને એના સૌંદર્યે અમારું મન મોહી લીધું. જેવી અમારા હૃદયની ધડકનો પાછી આવી કે અમે જીવા અને મુરાદની વિદાય લીધી અને ગુડ બાય કહીને એ જાદુને અમારા દિલ દિમાગમાં ભરી લઈ ત્યાંથી ચાલ્યા આવ્યા. અને છેવટે કેટલીક હિન્ટ્સ.
જેનાથી આપણા સરાઉન્ડિંગ્સની ખૂબસૂરતીને વધુ નિખારી શકાય. વોટરપ્રૂફિંગ સૌથી મહત્વની ચીજ હોય છે. કોઈ પણ હોય, દિવાલ હોય, બાથરૂમની દિવાલ હોય કે એક્સટર્નલ સમસ્યા કે કંઈ પણ હોય, જો વોટરપ્રૂફિંગ અગર પાણી બહારથી લીક થઈને અંદર આવતું હોય તો એને અંદરથી ક્યારેય રોકવાની કોશિશ ન કરો, કારણ કે એ ક્યારેય પ્રેક્ટિકલ નહીં થાય. સોર્સ ઓફ લીકેજ એને આઇડેન્ટિફાય કરો અને એ સોર્સને ટેકલ કરો, તો જ તમારું લીકેજ બંધ થશે. જો તમે ટેમ્પરરી અંદરથી કોઈ સિમેન્ટ મારીને કે કોઈ વોટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ યુઝ કરીને જ્યાંથી પાણી આવે છે ત્યાં તેને બંધ કરવાની કોશિશ કરશો, તો પાણી પોતાની મેળે એનું લેવલ શોધી કાઢશે અને બીજેથી નીકળશે. એટલે ક્યારે કોઈ પણ જો એમ કે લીકેજ બંધ કરી દેશે, તો જો એ સોર્સથી બંધ નહીં કરે તો એ ક્યારેય સફળ નહીં થઈ શકે. તો લીકેજ એક એવી વસ્તુ છે જેને સોર્સથી બંધ કરી શકાય, એને બીજે ક્યાંયથી રોકી ન શકાય.